સર, ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે, હજુ સુધી એમનું પણ અંત નથી આવ્યો. જો હજી સમાધાન ન થાય, દાખલા તરીકે, કારણ કે અત્યારે જે છે ને એ ભારતીય જનતા પાર્ટી હાથે કરીને પાછા ઉશ્કેરી રહી છે. શાંત, બે ચાર દિવસ શાંત પડી ગયું છે વાતાવરણ. અને જે સંકલન સમિતિ છે એણે જે 14મી તારીખે રતન પરમાં જે સંમેલન રાખ્યું છે એની આજે આચારસંહિતા બહાર પાડી છે. આજે એ આચારસંહિતા એવી બુદ્ધિપૂર્વકની બહાર પાડી છે કે એ સમજે, એની વાંચનારા માણસ, જો સારો બુદ્ધિશાળી માણસ હોય તે સમજી શકે કે હવે એ સમિતિ સમાધાન તરફ જઈ રહી છે, ઉશ્કેરાટ તરફ નહીં. કારણ કે એમાં એક પણ બાબત એવી લખવામાં નથી આવી જેને કારણે તમે ભારતીય જનતા પાર્ટી, એવો શબ્દય નથી લખવામાં આવ્યો. 10-15 મુદ્દાઓ જાહેર કરવામાં આવ્યા, સંપૂર્ણપણે શિસ્તમાં રહેવું, કોઈએ નારેબાજી ન કરવી, અશ્લીલ કે ગાળાગાળી ન કરવી, કોઈની વિરુદ્ધમાં વૈયક્તિક રીતે ન જવું, તમારે અહીંયા આવવું, માતાજીની જય બોલાવવી, અહીંયા બાકીની વ્યવસ્થા કરવામાં, અર્થાત આખે આખું જે મેકેનિઝમ છે એને કેન્દ્રમાં લઈ લીધું સંકલન સમિતિએ. અને હવે એમ કહે છે કે આપણે શાલીનતાથી આપણો વિરોધ વ્યક્ત કરવાનો, પણ શાલીનતાથી, પણ પાડી દો, મારી દો, કાપી નાખો એવું નહીં. તો એ લોકો એટલે કે ક્ષત્રિય સમાજ તો અત્યારે બુદ્ધિપૂર્વક બહુ સારી એની જે છાજે એ રીતે જઈ રહ્યો છે. પણ ગઈકાલે પરસોત્તમભાઈ રૂપાલાએ જે રાજકોટમાં જાહેર સભા સંબોધી અને એમાં થોડીક હું એને શબ્દ વાપરીશ કે જેમાં હોશિયારી કરી, જે કરવાની જરૂર નથી. એણે એમ કીધું કેટલાક તત્વો છે વાતાવરણ ડહોળવાની કોશિશ કરે છે, તો આપણે સંયમથી કામ લેવું. એટલી વાત સાચી હતી. ખેર, અહીંયા કેટલાક એવા તત્વો છે કે એણે કોઈએ સાય નાખી છે, કોઈએ પીછડા કર્યા છે, કોઈએ પ્રદર્શન કર્યું છે, કોઈએ કમલમમાં ઘૂસવાનો કોશિશ કરી છે વગેરે. એ છમકલા થતા રહેવાના, કારણ કે આખો સમાજને તમે ક્યારેય એક રસથી બાંધી ન શકો. પરંતુ પછીથી જે પરસોત્તમભાઈ રૂપાલાએ જે વાત કરી એ વાતને જો ઘોર કરવામાં આવે કે ફાનુસ બનકર જિંદગી હિફાજત હવા કરે, એટલે આ બરાબર નથી થઈ રહ્યું. હું તો એમ જ કહું છું કે ભાઈ તમે પહેલાં સંયમ જાળવો, પછી બાજાને કહો ને, જે સમાજને ઉશ્કેરવો જરૂરી નથી. તમે સામે ચાલીને આ આગનો અંગારો જે ઠરવાનો છે એને તમે હવા આપો માં. એટલે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીની પાસે હજી 14 તારીખ પહેલાં તક છે, અને એ તકને જો એ સામે બેસેલા ઓડિયન્સને પોતાના સમજીને જો પરસોત્તમભાઈ જોરમાં આવી જતા હશે તો હજી એની ધ્યાન ખાતર એણે જે કીધું છે કે કેટલાક લોકો આવું આને તોફાન મસ્તી કરવા જઈ રહ્યા છે. પરસોત્તમભાઈને ખબર નથી કે ભારતીય જનતા પાર્ટીઓમાં વિભીષણો કહો તો એ, ને ઘરકા ભેદી કહો તો તે, એની કોઈ કથા કોઈ ગણમાન્ય થાય એટલી વાત નથી. એટલા લોકો છે એને ગણી ન શકાય એવા, જેની જીજીવિષા છે કે મારે જીતવું હતું, મારે ટિકિટ જોતી હતી, મારું વર્ચસ્વ સ્થપાવવાનું હતું, પણ પરસોત્તમભાઈ જે છે એ તૈયાર કોળીઓ લઈ ગયા છે ભાણામાંથી. તો તમે અત્યારે ઓડિયન્સ તો જો ભારતીય જનતા પાર્ટીમાં હોય તમારે એક બહુ સમજવું જોઈએ, આ લોકોએ તમારી સાથે છે એ તમારી સામે પણ હોઈ શકે. આ બહુ મોટી કોંગ્રેસમાં ને બીજામાં એક મજા છે, તમારી યારે નથી તો નથી. દાખલા તરીકે પરેશ ધાનાણીને આમંત્રણ દેવા ગયા લલિત કગથરા, તો ઇન્દ્રનીલ નથી, હેમાંગ વસાવડાય નથી, ગાયત્રીબા વાઘેલાય નથી. નથી તો નથી, વાત થઈ ગઈ પૂરી. એમાં ખોટા ફોટોજેનિક વાત નથી આવતી. અહીંયા અહીંયા દગાને બહુ અવકાશ છે. તમે જેને સાથે લઈને ફરો છો એ તમારી હારે કેટલા સાથે છે હજી સંશયનો વિષય છે. અને એ બજારોમાં ને મીડિયામાં ચમકી રહ્યું છે બધું. આઈબીના રિપોર્ટ એ પહોંચી ગયા છે અને બધાના નામ જોગ બધી વાતો આપણે જાણીએ છીએ. તો સામે ઓડિયન્સ બાળીને તમે જો એમ કહેવા માગતા હો કે હા હા બધા અમારા સમર્થકો સોરી, તો પરસોત્તમભાઈ તમે મોટી ભૂલ કરી રહ્યા છો. હજી તમારી જાણ ખાતર ભલે ક્ષત્રિય સમાજ મતદાનની વસ્તીની દ્રષ્ટિએ તમને ભલે નિર્ણાયક ન લાગે, પણ એની લડત જે છે, એનો મુદ્દો જે છે, એને તમે ઉવેખીને જો આગળ જવા માગતા હશો તો પ્રોબ્લેમ ભયંકર થવાનો. કારણ કે આ જ્વાલા અત્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં પ્રગટી ચૂકી છે. તો વાત તો એ જ છે જે અહીંયા ઘર મેળે પતે એમ હતું. હું આપણે તો તમારી ચેનલમાં મેં 2-4 વખત આવી વાતો કરી છે કે આઈ હેવ એ ફોર્મ્યુલા. પણ સમાજમાં તો એવું છે ને, આ બધા મોટા મોટા માણસોમાં પ્રોબ્લેમ શું હોય ખબર છે કે આ તમારાથી વળી થાય તો પછી અમારી બુદ્ધિ ક્યાં ગઈ? અમે જે થાય અમારાથી થાય, માછલીને આંખ વિંધાય તો અમારાથી વિંધાય, બાકી કોઈથી ન વિંધાય. એ ઈગો ક્લેશ હશે એટલે એણે અલગ જલગ સંપર્ક આપણો કર્યો છે. નહીતર આપણે જે આચારસંહિતા આજે ઘડવામાં આવી છે એ પણ એક ચમત્કૃતિ છે. પરસોત્તમભાઈ રૂપાલા કે ભારતીય જનતા પાર્ટી સમજવી, આચારસંહિતા જે આ ઘડાણી છે મર્યાદાપૂર્ણ, એમાંય કેટલોક અમારો હિસ્સો છે. એમાં પણ
કે આમાં આવું આવું તમે જાહેર કરો, સમજી લો. હજી પરસોત્તમભાઈ રૂપાલા કે ભારતીય જનતા પાર્ટી પર તક છે, નહીં તક ભાજપના હિતમાં છે એટલે કહીએ છીએ, એમ નથી કહેતા, સંસારના હિતમાં છે એટલે કહીએ છીએ, સમાજના હિતમાં છે. બે બહુ સારા સમાજ જે આપણા હિન્દુ સમાજની રક્ષા માટે થઈને આખા દેશ દુનિયામાં પ્રખ્યાત છે, એક શીખ અને બીજા ક્ષત્રિય. શીખ જે આપણા રખોપા સરહદે કરે છે, તે પણ સરહદની ભીતર એટલે કે ગામે ગામ, ગામડે ગામડે, જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે આપણી રક્ષા કોણ કરે છે? પોલીસ તંત્ર. પોલીસ તંત્રમાં સૌથી વધુ કોણ છે? ક્ષત્રિય સમાજ છે. તો આ રાજપૂતો અને ક્ષત્રિયો જે આપણા રખેવાળ છે, એને તમે નાહકના ભડકાવો નહીં, નાહકની ચેલેન્જ ન આપો, તો તમારા એટલે કે સંસારના હિતમાં છે. ભાજપનું જે થવું થાય ને, કોંગ્રેસનું થવું, રાજકારણને આને લેવા દેવા નથી. પણ આપણે બધા સામાન્ય માણસો છીએ એટલે સંસાર બગડે નહીં, સમાજમાં શાંતિ સ્થપાય, સૌહાર્દ જળવાઈ રહીએ, અખંડિતતા જળવાઈ રહીએ, એટલા માટે આ કહીએ છીએ. પણ અત્યારે એમ લાગે છે કે હવે એ વધારે પડતા તોરમાં આ બધું વિખી રહ્યા છે. તો સર, આ જે ક્ષત્રિય સમાજનો વિરોધ છે, એની અસર થશે કે નહીં, કે એ પહેલા જ આ વિવાદનો અંત આવી જશે? અંત આવવો જોઈએ, પણ આવવામાં એવું છે કે બંને તરફ એક પ્રકારની લાગણી હોવી જોઈએ, એક તરફું કાંઈ ન થાય. જેટલું ક્ષત્રિય સમાજ બુદ્ધિપૂર્વક ક્રમશઃ ઢીલું મૂકી રહ્યા છે, એમાં વધારે પડતો તો ભારતીય જનતા પાર્ટી અત્યારે પકડ મુજબ જોર આતા હૈ એવું મંડ્યા કરવા. ભારતીય જનતા પાર્ટી શાસક છે, અને આમેય તમને કહું, જે મોટા તમારી મોટપ એ જ છે કે તમે કેટલી નાનપ જે છે ને એ સહન કરી શકો છો અથવા તો એને સ્વીકારી શકો છો. નાના બાળકો આજે તમે રમતા હો, કલેક્ટર હોય કે વડાપ્રધાન હોય, તમે એમાં ડિસિપ્લિનથી રમવા જાઓ, બાળક તમારે એને સહજ રીતે રમે નહીં, તમારે બાળક થઈ જવું પડે, ભૂલી જવું પડે કે તમે કલેક્ટર છો. એ મોટા માણસની તો એ જ વાત છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી શાસકમાં છે, ભાઈ કેન્દ્રીય મંત્રી પણ ગણાય છે, ઉમેદવાર છે, મોટાભાગે જીતશે એવું લાગે છે. તો તમે અત્યારે શાસક પક્ષ છો, સામે ક્ષત્રિય સમાજ છે, એના કરતાં તમે અત્યારે બીજી રીતે શાસકની દ્રષ્ટિએ ગણો તો મોટા છો. એટલે તમારે પહેલ કરવી જોઈએ કે બાપુ હજી કંઈ ખૂટે છે, હજી કંઈ ક્ષમાયાચના કરું, હજી બીજી કંઈ તમારી આવશ્યકતા છે, તમારી બીજી કોઈ ડિમાન્ડ હોય તો કહેજો, તમારા સમાજના આશીર્વાદ સૌથી પહેલાં મને મળે તો મને એમ લાગે કે આ જંગ જીતવાની મજા આવશે. આવું કેવું જોઈએ કે હજી ખૂટે છે, જો બાકીનો સમાજ તો ઠીક જ છે, મને મારી સાથે જ છે ને હું એને આવકારું છું, પણ મને જે હજી ખટકો છે એ શું છે કે એ મારા પ્રતાપી પુરુષો મને હજી આશીર્વાદ નથી આપતા અથવા તો મારી સાથે મનમેળથી નથી આવતા, નહીતર મારી જાડેરી જાનમાં તો તમારા સોફા જે કેસરીવાળા છે એ સોફાથી અમારી જાડેરી જાન સોંપવી જોઈએ. મને હજી ખટકો છે કે આ જાનમાં કાંઈક ખૂટે છે, લીલા તોરણ ખૂટે એ તમારા ખૂટે છે, મરદ મુછાળા તમે ખૂટો છો, મારી પાસે ઢોલ નગારા બધું છે, પણ આ જે રણબંકાઓ જે હોય અમારી જાન જેને કારણે સોંપી ઉઠે એ માણસ અમને ખૂટે છે, એટલે મારી હજી ક્ષત્રિય સમાજને જાહેરમાં અપીલ છે કે જો આપના મગજમાં હજી કાંઈ પણ ઓછપ રહી લાગતી હોય કે પરસોત્તમભાઈ રૂપાલાએ હજી ફલાણું નથી કર્યું યા ઢીકણું નથી કર્યું, તો હું તમને આશાપુરા માની સાક્ષીએ કહેવા માગુ છું કે તમે કહો સુરતચંદ્રની સાક્ષીએ હું તમારી બધી આ બધી બાબતો સ્વીકારવા તૈયાર છું, પણ હે શાસ્ત્રજનો તમે પધારો, તમારા થકે અમારી શોભા જે છે, અમારી જે આખી સભા છે એ પણ ઓર દેદીપ્યમાન બની શકે. આવું બુદ્ધિપૂર્વક એણે કહેવું જોઈએ તો આનું ઓર વધી જાય. એ નથી કહેતા એ હજી ઉણપ છે. એટલે તમને કહું છું કે ક્ષમા નામની વાત અને સમજણ નામની વાત આગળ વધી રહી છે, પણ એ અત્યારે એકતરફી ક્ષત્રિય સમાજ તરફી આગળ વધી. સમાધાનને અવકાશ છે, પણ ભારતીય જનતા પાર્ટીના વલણ ઉપર બધું આધાર છે.